साबरकांठा જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શુભમ રેસિડેન્ટ સોસાયટીના રહીશોને પાણીની પાઇપલાઇન તૂટી જતા છેલ્લા 1 મહિનાથી પીવાનું પાણી ના મળતા રહીશો પાલિકામાં રજૂઆત બાદ પણ ના સાંભળતા રહીશોએ સહખર્ચે પાઇપલાઇન નાખી। પ્રાંતિજ નેશનલ હાઈવે 8 રેલવે ઓવરબ્રિજ પાસે આવેલ શુભમ રેસિડેન્ટ સોસાયટી પાસે સર્વિસ રોડના કામને લઈને છેલ્લા 1 મહિનાથી રોડના ખોદકામને લઈને સોસાયટીમાં જતી પીવાના પાણીની લાઇનમાં ઠેર ઠેર ભંગાણ પડતા છેલ્લા 1 મહિનાથી સોસાયટીના રહીશોને પ્રાથમિક સુવિધા પીવાના પાણીથી વંચિત રહ્યા હતા અને પ્રાંતિજ નગરપાલિકા તથા રોડ ખાતામાં રજૂઆત કરી હતી, પણ રોડ ખાતું કે જેની જવાબદારી છે તે પ્રાંતિજ પાલિકા દ્વારા સોસાયટીના રહીશોની સમસ્યા ધ્યાને લેવામાં ન આવતા અને રહીશોને પાણીનું ટેન્કર પણ મોકલવામાં આવતું ન હોવાથી રહીશોને બહારથી 1000 થી 800 રૂપિયામાં ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે અને રહીશોને મોંઘવારીમાં ટેન્કરનો ખર્ચ ભોગવવો પડે છે, ત્યારે પ્રાંતિજ પાલિકામાં જાણ કરવા છતાંય પાણીનું ટેન્કર કે પાઇપલાઇન રિપેરિંગ ન થતાં આખરે સોસાયટીના રહીશો દ્વારા પ્રાંતિજ પાલિકા સામે તથા સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો અને સોસાયટીના રહીશો દ્વારા પાણી માટે જાતે સ્વખર્ચે પાઇપલાઇન નાખવાનું કામ હાથ ધર્યું હતું અને પોતે 80 ફૂટ પાઇપલાઇન ખોદકામ કરી નવી લાઇન નાખવાની કામગીરી હાથ ધરી હતી, ત્યારે સોસાયટીના રહીશોએ જણાવ્યું કે અમે નિયમિત મિલકતવેરો ભરવા છતાંય પ્રાંતિજ પાલિકા દ્વારા અમારી સાથે અરમાયું વર્તન થયું છે અને કોર્પોરેટરો માત્ર વોટ માગવા આવે છે, છેલ્લા 1 મહિનાથી પાણીની સમસ્યા છે પણ આ વોર્ડના એક પણ કોર્પોરેટર પ્રમુખ કે ચીફ ઓફિસર કોઈ ડોકી કરવા પણ આજ દિન સુધી આવ્યું નથી અને રજૂઆતો બાદ પણ ધ્યાને ન લેતા સોસાયટીના રહીશોએ જાતે સ્વખર્ચે લાઇન નાખવાનું કામ ચાલુ કર્યું હતું। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। હું પ્રાંતિજ ગામમાંથી બોલું છું। પ્રાંતિજ 3 રસ્તા શુભ રેસિડેન્ટમાં પાણી આજે એક વર્ષથી અમે હેરાન થઈએ છીએ અને બીજા અત્યારે હાલ 1 મહિનાથી પાઇપ તોડી નાખી છે રોડવાળાએ, પણ હજુ સુધી કોઈ નગરપાલિકાવાળાના જોડે જઈએ એટલે કે રોડ ખાતાવાળાને જોડે જઈએ એટલે કે નગરપાલિકાવાળો આવશે, આ બધા ગામડામાં સરપંચો કોમ કરું છું તો પ્રાંતિજમાં નગરપાલિકાવાળા છો મરી ગયા અહીં, મારા આગળ આવો તો હું તમને બતાવું, અમારા ઘરની બાજુમાં જે સરપંચ છે સોમરભાઈ એ દિવસ ઉગના પોગરૂમાં કામ કરવા જોઈશું તો અમારે તો અમે હજુ સુધી નગરપાલિકાનો કોઈ માણસને અમે ઓળખતા નહીં, કા ચીફ ઓફિસર છે કા પ્રમુખ છે, એટલે આ બધા ખાલી ચૂંટાવા માટે જ અહીં આવું છું, પોતાના ઘર માટે જ આવું છું, અમારા અહીં પાણીની અત્યારે તકલીફ પડે છે, પટેલવાસમાં 2 ટાઈમ પાણી આવે છે, અમારા અમે વરસમાં 1 વખત પાણી માગીએ તોય નહીં આવતું, આ 1 મહિનાથી અત્યારે હાલ અમે આ પાણીની ટેન્કરો મંગાઈએ છે, પાણીની ટેન્કરો વાળા 1000 રૂપિયા લઈશું, તમારે જોવતું હોય તો સાબિતીમાં 1000 રૂપિયા લીધેલા માણસને હું અહીં બોલાવીને બોલાવરાવું, આ બધા ધંધા અમારા કરવાના, અમે વેરો નહીં ભરતા, અમે આટલી 50 લાખની પ્રોપર્ટી લઈને બેઠા છીએ એ બસ આ લાલિયાવાડી માટે જોવા માટે, મને ગમે તે થાય 2 દિવસમાં આ કામગીરી નહીં કરી એટલે અમે આ જાતિ જોવા અમારા આદમી આ જાતિ ગોળી ગોળીને આ કામકાજ કરીશું, એટલે લોકોને કોઈ પ્રતિના કોઈ વ્યક્તિને જણાતું હોય તો નગરપાલિકાના પ્રમુખને બોચું પકડી નાખી લાવો એટલે ખબર પડે ન કા જેવું થાય છે, એના ઘેર પોણી ના આવે તો તાત્કાલિક દોરો, અને આ 1 મહિનાથી હું બૂમો પાડું છું, રોજ હું ફોન કરું છું પણ કોઈ નહીં વાપરતું, તો પ્રમુખ છે કોણ તો જોવાય નહીં આવતો, કમસે કમ જોવા તો આવો, અમારી મૂઢું તો જોવું પડે કા પ્રમુખ છે, પેલો કે પેલા જોડે જાઓ પેલો કે, તો અમારા પોણીવાળા જોડે ફોન કરીએ તો 10 જણો જોડે અમારે જવું પડે, તો અમે વેરો નહીં ભરતો, ના ના વેરો અમે નહીં ભરતો, આ ટેન્કર લેવા માટે મારો ભત્રીજો જાય એટલે કે ચોરી કરીને તમે ટેન્કર લેજો, તો અમારે પોણી જો એ ના લઈ આલું તો અમારે ક્યાંથી લાવવાની, અમે ટેન્કરો વાસ અહીંયા 50-50 લાખની શું કરીએ તમે, એટલે જુઓ અત્યારે હાલ આ બધા લોકો લાઈફ જોઈ લો, આ લોકો જુઓ અત્યારે ગોળીને જાતે ખરાબ બપોરે કામગીરી કરશું તો નગરપાલિકાને શું કરવા ચૂંટાઈને લાવ્યા છીએ જોવા માટે, અહીં કને તાત્કાલિક અમારા આ રોડનું આ દબાણનું અમારો રસ્તો નહીં, આ રસ્તો જોઈ લો તમે, રસ્તો બતાવો, આ છો થઈને અમારા આદમી જોય રાતી કોક આવા મહેમાનને પરા તો કોની જવાબદારી છે, પાણી 27 દિવસથી કમ્પ્લેટ બંધ છે, નગરપાલિકાના રોડવા ખાતા ઉપર નડે અને નગરપાલિકા રોડવા ખાતા રોડ ખાતા નગરપાલિકા ઉપર કોઈ ખાંભરવા આવતું નહીં, કોઈ ચીફ ઓફિસર કે કોઈ અહીંયા જોવા જ આવતું નહીં, પાણીનું ટેન્કરો અમે ખુદ પોતાની વાપરીએ છીએ, 27 દિવસથી તમે પાણી વગર કઈ રીતે રહી શક્યા, ટેન્કરો પોતાની મંગાવીને ભાડાની શું ભાવેલા 1000 રૂપિયા
પાલિકામાં બધાને મળ્યા વારા ફરતી ચીફ ઓફિસર થી મળીને બધાને જ કોઈ હરખો જવાબ જ નહીં આવતો. જાતે અમે ખોદકામ કરી ઘરવાળા બધા જાતે પાઇપો લાવ્યા જાતે નાખીએ છીએ. કોઈ નહીં આવવાનો ખર્ચો જાતે. મુશ્કેલી લગભગ 27 દિવસથી છે. આખી પાઇપલાઇન અહીંયાથી નેશનલ હાઇવે ઓથોરિટીના કામકાજ માટે અહીંયાથી તોડી નાખેલી છે. અમે રજૂઆત કરી નગરપાલિકામાં, નગરપાલિકાવાળા કહે કે ભાઈ નેશનલ હાઇવે ઓથોરિટીની જવાબદારી, નેશનલ હાઇવે ઓથોરિટી માણસનો એ માણસોનો સંપર્ક કરીએ તો એ એમ કહે કે ભાઈ નગરપાલિકાની જવાબદારી. બંનેમાંથી કોઈ જવાબદારીમાં બંધાતા નથી ને આજે છેલ્લે કંટાળીને અમે લગભગ 2,000 થી 3,000 રૂપિયાના પાઇપલાઇન અને એનો સામાન લઈને જાતે આ ફિટિંગ કરીએ છીએ. અને લગભગ અહીંયા 2 કે 3 ઘર તો કન્સ્ટ્રક્શનમાં છે અને 4-5 ઘર એ પાણી માટે વલખા મારી રહ્યા છે. અને અહીંયા પાણીની ઓલરેડી વ્યવસ્થા છે, ના હોય તો વાંધો. અમને એવું થાય કે પાણી નથી જમીનમાં, પણ પાણી અહીંયા સુધી છે અને લગભગ 70-80 ફૂટનું કામ છે અને એ કરતા નથી નગરપાલિકાવાળા. અને આના કારણે અમારે બધાને વેઠવું પડે છે ને. રોજ લગભગ 700 થી 800 રૂપિયાની એક ટેન્કર એ 2 દિવસ ચાલે છે અને આવું 27 દિવસથી અમે પાણી માટે વલખા મારી રહ્યા છીએ. આશીષભાઈ પંડ્યા અને શુભ રેસિડેન્સી એડ્રેસ. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.